વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતનો સાહિત્ય વારસો, તેમાં આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે જોયું હતું, બરાબર? તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે મધ્યકાલીન સાહિત્યમાં આપણે જોયું હતું કે નિઝામુદ્દીન ઓલિયાના તે સુપ્રસિદ્ધ ગુરુ હતા. હવે તેની મહત્ત્વની કૃતિઓમાં આશિકા નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્યગ્રંથોની પણ રચના કરી. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેની પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. મિત્રો, તેમણે બે ભાષાઓને ભેગી કરી એટલે દ્વિભાષી ગણાય છે. હવે તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી પણ ચાલુ રહી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો, એટલે કે લોકોને સમજાય તેવી ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી એમ હિન્દી ભાષાની બે મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. મલિક મોહમ્મદ સાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થઈ ગયા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. તો નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથ મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતિનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્ત્વપૂર્ણ કાળ છે, એટલે સમય છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે અમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંડરલાઈન કરી લેજો. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામ પરથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેને ગુલબદન બેગમે હુમાયુનામા પણ લખ્યું. તો જહાંગીરે તુઝીકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબે પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ જે બહાદુર શાહ સફર હતો, તે પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોરા દેશના ઘણા ભાગોમાં
આજે પણ પ્રસિદ્ધ છે। આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા। અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા લખ્યો। આયને અકબરીમાં ભારતીય રીતરિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે। અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો। તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો। અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી। અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા હતા। તે સાહિત્ય પ્રેમી પણ હતો, આવું કહી શકાય। મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષામાં જન્મની છે। આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ। આ ભાષામાં વલ્લી, મીરદર્દ, મીરતકી, મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા। હવે 18મી સદીમાં ઉર્દુ ગ્રંથનો પણ વિકાસ થયો હતો। સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં રૂપાંતર ભાષાંતર થવા લાગ્યું। તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથ ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારી અકબરી ગ્રંથ મહત્વનો ગ્રંથ છે। સમજાણો વિદ્યાર્થી મિત્રો, તો આ આપણા પ્રાચીન સાહિત્યો હતા કે જેમને કોણે કોણે રચના કરી તેમના વિશેની માહિતી આપી હતી। અને હવે આપણને સાહિત્ય જ્ઞાન જ્યાંથી મળે છે તો તેવી સરસ મજાની વિદ્યાપીઠો વિશે માહિતી મેળવીએ। આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જેને આપણે અત્યારે યુનિવર્સિટીઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ, આપણી પ્રાચીન વિદ્યાપીઠો મુખ્ય ત્રણ હતી, નાલંદા, તક્ષશિલા અને વલ્લભી। તેમાંની આપણે નાલંદા વિશે જાણીએ। તો નાલંદા ક્યાં આવેલી હતી? તો કે બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। એક એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય વિદ્યાર્થી મિત્રો, અને ટૂંકનું તરીકે 3 માર્કમાં પૂછાય। ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે। આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી એટલે 14 વર્ષ સુધી 4-4 મહિનાનો આપણે ઉપવાસ તે અહીંયા કર્યો હતો, એટલા માટે આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું। 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર પણ બંધાવેલ છે, વિહાર જેને આપણે ઉપાશ્રય કહીએ। ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો। ત્યાં 1000 હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા। નાલંદા વિશ્વવિદ્યાલય હતું, ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ તરીકે પણ હતું। દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીંયા આવતા હતા અને અભ્યાસ કરવા આવતા હતા। મહાન મુસાફર જે હતો યુએન સંઘ એ પણ અહીં આવેલો હતો। આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જોવા મળે છે, આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે। જોશું વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જો હવે આપણે જોઈએ કે નાલંદામાંથી આપણે ભણીને જ્યારે બહાર નીકળે ને તો વિદ્યાર્થી ભારતનો આદર્શ નાગરિક ગણાય એવું એને પદ મળે છે। ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું। આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા, એટલે આપણે પુસ્તકાલય કહીએ। તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા।
આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. હવે આ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, જે નાલંદા વિશ્વવિદ્યાલય છે તેની રચના કેવી હતી તેના વિશેની આપણને માહિતી અપાવે છે કે 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી ત્યારે મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 રૂમો હતા. ખંડો એટલે રૂમ. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠની નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વગર પૈસે પૂરા પાડવામાં આવતા હતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગ્રંથ તરીકે ઓળખાતો હતો. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી છે આ ત્રણેય. આ વિદ્યાલય વિદ્યાપીઠો છે, ખાસ મોસ્ટ આઈએમપી છે, કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે તક્ષશિલા. તો કે વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય તરીકે જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. 7મા શેકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. હવે શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા હતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા. વારાણસીના રાજકુમારો અહીં શિક્ષણ મેળવી લેતા હતા. કૌશલના રાજા પ્રસેનજીતે વ્યાકરણ શાસ્ત્રી, પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા હતા. તો અહીં વેદ શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. હવે આપણે વારાણસી એટલે કાશી. તો વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા શૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં એટલે ઉપનિષદ સમયમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. એના રાજા જાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પ્રસંગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજી પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ પણ પ્રસિદ્ધ વિદ્યાતા બન્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વલ્લભી વિદ્યાપીઠ જોઈએ.
ઈસવીસનના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલભીની વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશનો તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. સાતમી સદીમાં ભિખુ વિદ્યાર્થીઓ રહેતા હતા ત્યારે વલભી ત્યારે બૌદ્ધ મતના હિન્યાન પંથનું કેન્દ્ર હતું. સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો જે સ્થિરમતી અને ગુણમતી વલભીના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસ એતસિંગે નોંધ્યું છે કે વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલભીના શાસક મૈત્રક રાજવીએ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા એ ભારતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને આ વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા હતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય એટલે પોતાની વિદ્વત્તા દાખવીને રાજતંત્રમાં ઉચ્ચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું હતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો હતો. તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. ખરો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું ને બધાને? તો હવે પછી એમનું સ્વાધ્યાય છે એ હોમવર્ક કર્મા કરીને બતાવવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.